ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારો એ પ્રયત્ન રહ્યો છે કે એવા ખેલાડીઓ અહીંયા લાવવામાં આવે કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ નામના મેળવ્યું હોય અને ભારતને ગૌરવ અપાવ્યું હોય. ક્યાંક આજે પણ અમારો પ્રયાસ એ પ્રમાણેનો જ છે. આજે અમારી સાથે છે પારુલ પરમાર. પારુલ પરમારનું નામ ઘણી વખત આપે સાંભળ્યું હશે. તાજેતરમાં જ ઇચિયોન ખાતે પેરા એશિયન ગેમ્સ પતી, એમાં બેડમિન્ટનની અંદર ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીતીને જેમણે ભારતને ગૌરવ અપાવ્યું છે એવા આપણે મળીએ પારુલબેનને. પારુલ પરમાર, આપનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને મિત્રો, પારુલ પરમારને હું ઓળખાવડાવું એ પહેલા આવો એમને જાણીએ. ગાંધીનગર ગુજરાતના પેરા બેડમિન્ટન ખેલાડી પારુલ પરમાર તાજેતરમાં જ ઇચિયોન સાઉથ કોરિયા ખાતે બેડમિન્ટનમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું છે. વિશ્વ ચેમ્પિયન બનેલા અને અર્જુન એવોર્ડ વિજેતા પારુલ પરમાર 3 વર્ષની ઉંમરે પોલિયોગ્રસ્ત થયા હતા. એક પગે પોલિયો હોવા છતાં પણ ગુજરાત લેવલે સામાન્ય ખેલાડીની જેમ રમીને ચેમ્પિયનશીપ જીતી છે. ત્યારબાદ પેરા રમતમાં ભારતનું બેડમિન્ટનમાં વિશ્વના અનેક દેશોમાં પ્રતિનિધિત્વ કરી રહેલ પારુલ પરમારે 20થી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પણ 12થી વધુ નેશનલ એવોર્ડ્સ જીતી ચૂક્યા છે. આજે આપણી સાથે ઉપસ્થિત છે ભારતને ગૌરવ અપાવનાર પારુલ પરમાર. આપણા માટે ગૌરવની વાત એ છે કે તે ગુજરાતના ખેલાડી છે. ખાસ કરીને ગૌરવ એટલે છે કે પારુલ પરમાર ગુજરાતી છે અને ખાસ કરીને ગાંધીનગર રહે છે. આવો મળીએ પારુલબેનને. ખાસ કરીને પારુલ પરમારજી, વાત કરવાનું મન થાય કે જે રીતના પેરા ગેમ્સ રમાય છે, એટલે કે ફિઝિકલી ચેલેન્જ્ડ જે રમતો રમાય છે, એમાં પણ ભારતમાં આ રીતના આટલું બેડમિન્ટન રમીને આ રીતે આગળ વધીને નેશનલ અને ત્યાર પછી ઇન્ટરનેશનલ લેવલને, ખાસ કરીને હમણાં તાજેતરમાં તમે જે એવોર્ડ જીત્યા, જે મેડલ્સ જીત્યા, કેવી રહી સફર? કારણ કે મને, મેં જે વાંચ્યું છે કે 3 વર્ષની ઉંમરે આપને પોલિયો થયો હતો, પણ ત્યાર પછી પણ આપે બેડમિન્ટન છોડ્યું નહીં અને બેડમિન્ટનમાં એક પછી એક મેડલ્સ મેળવતા કમસે કમ 30-40 મેડલ્સ તમારી પાસે, જેમાં મોટાભાગના ગોલ્ડ છે નેશનલ અને ઇન્ટરનેશનલ જો આપણે વાત કરીએ તો. સફર કેવી રીતે શરૂ થઈ? અશોકભાઈ, મારી શરૂઆત થઈ, મતલબ મને પોલિયો થયો એના પરથી જ મતલબ મારી શરૂઆત થઈ બેડમિન્ટનમાં. આમ તો મારા પિતાજી બેડમિન્ટન પ્લેયર રહ્યા છે અને નાના મોટા ભાઈ અને બેન પણ, મારી મોટી બેન બી બેડમિન્ટન પ્લેયર છે, તો એમને શરૂઆત કરી બે ભાઈ બહેને અને હું એમની સાથે જતી હતી. પગે તકલીફ હતી એટલે મમ્મીએ પણ કીધું કે આને લઈ જાઓ તો થોડીક એક્સરસાઇઝ થશે અને એ રીતે રમશે, એનું મગજ થોડુંક ખીલશે. 3 વર્ષની હતી, બહુ એક્સરસાઇઝમાં સમજ નથી પડતી અને પ્રેશર કરવાથી છોકરીઓને એમ થાય કે નથી કરવી એવું થાય, એટલે બાળકને રમાડો તો વધારે ગમે. એટલે પપ્પાની સાથે જતી અને ત્યાં સાઈડ પર રમતી, ત્યારે બધા રમી લેતા તો પછી પાછળથી રમતા અંદર ગ્રાઉન્ડમાં, એમ કરતા મારી શરૂઆત થઈ. ખાસ ઉદ્દેશ્ય હતો કે મને ફિઝિકલી ફિટ રહું અને જે મને તકલીફ થઈ હતી એનું મને માનસિક કોઈ અસર ના થાય, મારું ડેવલપ થાય, એ આશયથી બેડમિન્ટનની શરૂઆત થઈ મારે રમવાની મારા જીવનમાં. પણ પારુલબેન, એવું કહેવાય છે કે તમે જ્યારે મીન્સ કે આ પોલિયો થયો ત્યાર પછી તમે જ્યારે રમવાની શરૂઆત કરી તો તમે એક એબલ ખેલાડી તરીકે જે રમતા હતા અને એમાં પણ ઘણી બધી ચેમ્પિયનશીપો જીત્યા છો. હા, મારી શરૂઆત થઈ એમાં ફર્સ્ટ તો અંડર 10, 10 વર્ષથી નાની હતી ત્યારે જ પહેલી જ વખતમાં ગુજરાત ફર્સ્ટ થઈ હતી અંડર 10માં, અને ત્યારે હું અંડર 16 પણ રમતી, અંડર 13 પણ રમતી, તો હંમેશા પપ્પા મને લગભગ બને એટલી ટુર્નામેન્ટો રમાડવાનો ટ્રાય કરતા કે હારી જાય તો વાંધો નહીં પણ તું રમ, એનાથી એક તો ફાઇટિંગ સ્પિરિટ વધે છે અને બીજું કે હારવાનો ડર બી નથી રહેતો, અને જેમ વધારે સારા પ્લેયર સાથે રમીશું તો વધારે ગેમ સુધારશે, નવું જાણવા મળશે, એમ કરીને હંમેશા મને, હું 10 વર્ષથી નાની હતી તો પણ મને એમાં બી રમાડતા અને એની આગળ આગળ પણ બીજા અંડર 16 અંડર 19માં પાર્ટિસિપેટ કરાવતા, અને એમાં મને એ વખતે શરૂઆતમાં મને સુરેન્દ્ર પરીખ સર મળી ગયા હતા કોચમાં, જેમણે મારું બેઝિક પણ બહુ સારું બનાવી દીધું હતું, તો એ વખતે જ હું ગુજરાત ફર્સ્ટ હતી. સંજોગ વસાત હું નેશનલ નથી રમી શકી કારણ કે એ વખતે કંઈક કેન્સલ થયું હતું ગોવામાં. ખાસ કરીને તમારી જે સફર એક કેબલ તરીકે હતી, ત્યાર પછી ડિસેબલમાં જ્યારથી આવ્યા,
તો વિચ વોઝ ધ ફર્સ્ટ ટુર્નામેન્ટ કે તમે જે રમ્યા અથવા તો જેમાં તમે એમ કહેવાય કે નેશનલ લેવલે પણ તમારો ડંકો વગાડ્યો, કઈ એવી ટુર્નામેન્ટ હતી? મારી શરૂઆત જે થઈ 85 થી, તેમાં પછી હું 93 મેં સ્પોર્ટ્સમાં જે પોસ્ટ ડિપાર્ટમેન્ટની જાહેરાત બહાર પડી એમાં મેં એબલ્સની સાથે જ રિક્રુટમેન્ટમાં ફાઇટ આપી, એમાં મને સિલેક્ટ થઈ ગઈ અને એની અંદર મને એઝ એ પીએ પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં જોબ મળી. 93 કન્ટિન્યુઅસ મેં એબલ્સમાં જ કર્યું. એ પછી સિવિલ સર્વિસીસ કરી, એમાં બી 5 ઇન્ક્રીમેન્ટ લીધા અને એના પછી 2002 મને એક રણજીતભાઈ ગોહિલ કરીને અમારા આરએમએસમાં ભાઈ છે, એમના દ્વારા ખબર પડી કે આવી રીતની ડિસેબલની ટુર્નામેન્ટ થાય છે જો, અને આજી વખતે ઇન્ડિયામાં જ વર્લ્ડ કપ છે તો તમે પાર્ટિસિપેટ કરવા માંગો છો. મારા માટે તો ખૂબ જ એ હતું કે આ સમયે મને 2002 ને તે પણ ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ રમવા મળે એટલે બહુ સારું કહેવાય. તો એ મેં જોયું અને પપ્પાએ કીધું કે તું પાર્ટિસિપેટ કર. મેં ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કર્યું, એ વખતે ઇન્ડિયા કોચમાં મારા પપ્પા રહ્યા હતા ટીમ સાથે અને એનું પણ મને ખૂબ સપોર્ટ રહ્યો. એમાં મારે સિંગલ, ડબલ અને મિક્સમાં ત્રણેયમાં ગોલ્ડ આવેલા. એના પરથી અમને અંદાજ બી આવી ગયો કે બહારના લોકો કેવા હોય છે, કઈ રીતના પ્લેયર્સો હોય છે. તો એના પછી મારી શરૂઆત થઈ ડિસેબલની અંદર અને કન્ટિન્યુઅસ એના પછી મેં ઘણી બધી ટુર્નામેન્ટ, અમારી 10મી ઇન્ટરનેશનલ છે. ખાસ કરીને દરેકે દરેક વખતે એમ કહેવામાં આવે કે ભાઈ મેડલ જીતીએ છીએ, આટલા મેડલ જીત્યા અને એશિયન ગેમ્સમાં આપણું પ્રદર્શન સારું નથી, આ રીતના છે. ક્યાંક ને ક્યાંક ટોટલ કુલ મળીને 33 મેડલ આ વખતે પેરા સ્પોર્ટ્સમાં મળ્યા છે, પેરા એશિયન ગેમ્સમાં ભારતને, અને એમાં 2 મેડલ તો આપે જીત્યા. ખાસ કરીને જાણવું એ છે કે વર્લ્ડ ચેમ્પિયનશિપ એક વાત છે અને બીજી જે પેરા એશિયન ગેમ્સ જે રમાય છે, આ બેની તૈયારીમાં અથવા તો આ બેની રમતમાં શું ફેર છે, શું ડિફરન્શિએટર કયું હોય શકે? એમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સ, એશિયન ગેમ્સમાં એશિયન આવી જાય છે અને વર્લ્ડ ચેમ્પિયનશિપ આખું વર્લ્ડનું ચેમ્પિયનશિપ છે. એની અંદર વધારે આપણે ટફ હોય છે અને કોમ્પિટિટર વધી જાય છે. અને બીજું છે કે હું તો એ જ માનું છું કે મારી સામે જે પણ કોમ્પિટિટર આવે, ચાહે એશિયન ગેમ હોય કે વર્લ્ડ કપ હોય કે વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય, કોઈ પણ ટુર્નામેન્ટ જ્યારે આપણે ઇન્ડિયા તરફથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ ત્યારે ઇન્ડિયાનો નંબર ફર્સ્ટ આવવો જોઈએ એવી પૂરી તાકાત લગાય. પછી જેટલું આપણાથી થઈ શકે સામેવાળો પણ એટલી જ એથી આવે. કોઈ બી ટુર્નામેન્ટ નાની નથી માનતી હું એને, ચાહે એશિયન ગેમ્સ હોય કે વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય. હું એમાં દરેકમાં એટલું જ જોર લગાડું છું જેટલું કોઈ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે કરવું જોઈએ તૈયારી. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કેટલા મેડલ્સ આપે જીત્યા? વર્લ્ડ ચેમ્પિયનશિપ મેં 3 રમી છે અને 3 હું સિંગલ્સમાં ફર્સ્ટ રહી છું. પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ રમી તેમાં સિંગલ, ડબલ અને મિક્સમાં ફર્સ્ટ હતું. એના પછી હમણાં જે લાસ્ટમાં જર્મની રમી ત્યારે સિંગલમાં ગોલ્ડ અને ડબલ્સમાં બ્રોન્ઝ અને મિક્સ ડબલ્સમાં બી બ્રોન્ઝ મેડલ છે મારો. અને એ પ્રમાણે આપણે એશિયન ગેમ્સમાં જોઈએ તો અત્યાર સુધીમાં કેટલા મેડલ્સ, કારણ કે હું તમારું લિસ્ટ જોતો હતો ઇટ વોઝ સો લોંગ કે પછી મને એમ લાગ્યું કે હું તમને જ પૂછી લઈશ કે કેટલા મેડલ જીત્યા છો, તો કેટલા મેડલ્સ અને ગોલ્ડ મેડલ કેટલા જીત્યા છો? ખાસ તો ગોલ્ડ મેડલ તો આ વખતનો થઈને કરીબન મારે 14 ગોલ્ડ મેડલ હશે અને આમ એક્ઝેક્ટ તો મેં પણ ગણ્યા નથી કે મારા ટોટલ કેટલા થયા છે, પણ હમણાં બધા ઇન્ટરવ્યુમાં પૂછ્યું એટલે એ રીતે ગણ્યા હતા. 14 ગોલ્ડ છે ને બીજા સિલ્વર અને બ્રોન્ઝ એક્ઝેક્ટ તો ખબર નથી, પણ એના 6 હશે. એક વાત કરીએ કે ભાઈ જયારે એક લેડી ખેલાડી છે અને એ રમવા માટે જાય, ધારો કે ભારતની અંદર તો જ્યાં પણ જવાનું હશે પ્રોબેબલી તમારા ફેમિલી મેમ્બર્સ કોઈ તમારી સાથે આવતા હશે, જ્યારે તમારે બહાર રમવાનું, કયા કયા દેશોમાં તમે રમવા ગયા અને ત્યાં અનુભવ કેવો રહ્યો? એક તો બે વસ્તુની વાત છે, એક તો પહેલી વાત છે કે તમારું જે કહી શકાય કે અહીંની અને ત્યાંની પરિસ્થિતિઓ, મેદાનની વ્યવસ્થાઓ, ત્યાંની જે કોર્ટ જે તમને મળે છે અને ત્યાંના જે આજુબાજુની જેને કહી શકાય કે વ્યવસ્થા છે, એ બધામાં આપણે ભારતમાં રમતા હોય અને ત્યાં રમતા હોય શું બેઝિક ફેર લાગે? મારે તો ખૂબ જ ફરક પડી જતો હતો, કારણ કે હું એક છોકરી હતી અને મારી સાથે બધા છોકરાઓ હતા, તો એક રીતે હું એકલી પડી જતી હતી. પણ અમારી સાથે SP દાસ કરીને એક ઇન્ડિયન કોચ
તરીકે સાથે આવતા હતા, જેમનો સપોર્ટ મને ખૂબ સારો રહેતો હતો. પણ એના કારણે એક તો વાતાવરણ બદલાતું, હું અહીંથી એક તો બહાર જતી, તો હું એક હતી અને પાછી બહાર જઉં એટલે મને સતત ટેન્શન રહેતું કે હું કેટલા વાગે જવાનું છે, બધા કરતા અલગ ન પડી જાઉં. પ્લસ વાતાવરણ બદલાતું એટલે સુવામાં પણ તકલીફ પડતી કે ઇન ટાઈમ સુઈ ગઈ, પ્રોપર ઠંડી ગરમી બધું વાતાવરણ ફરક પડી જતો. ત્યાં ઘડી ના જમવામાં ફરક પડે, કારણ હું વેજીટેરિયન અને ત્યાં ઘડી મને મોટા ભાગે નોનવેજ નું મળતું હતું. વેજીટેરિયન મળે તો પણ મને એમ થાય કે આમાં કંઈક ને કંઈક નોનવેજ છે નાખેલા, તો એ ડરથી પણ ખાઈ નથી શકતી. તો પ્લેન ભાત ને દૂધ ને જ્યુસ ને ફ્રૂટ્સ એવી રીતના જ મોટા ભાગે મારે લેવું પડતું. એટલે મોટા ભાગે બહાર જાવ તો ડાયટ કંટ્રોલ કરવાનું મુશ્કેલ પડે એમ કહી શકાય. હા, હું મોટા ભાગે મારી રીતનું લઈને જઉં. આપણી અહીંની ખાસ તો ગુજરાતી આઈટમો ઘણી સારી છે, તો બહાર એ બહુ સારી પડે છે. અને બીજું છે કે વાતાવરણ ખૂબ જ અલગ પડી જાય છે, અહીંનું વાતાવરણ અને ત્યાંનું વાતાવરણ. એને ફેસિલિટી ત્યાં બહાર ખૂબ જ વધારે છે, પ્લસ પંચ્યુલિટી. એક ટાઈમ ટુ ટાઈમ તમે એક જરાક ચૂકી ગયા તો એ વખતનો સમય પછી તમે તમારી જાતે એ જગ્યા પર પહોંચવું બહુ અઘરું થઈ જાય છે, એટલે સમય બી બહુ સાચવવો પડે છે. અને બીજું છે કે ત્યાંનું ગ્રાઉન્ડ, અહીંયાના ગ્રાઉન્ડ કરતાં ત્યાંના ગ્રાઉન્ડમાં ઘણો બધો ફરક હોય છે. અને માણસોમાં પણ ઘણું આપણા ગુજરાતીનું તો આમ જાણે અલગ જ તરી આવી આપણે લોકો એના જેવું થઈ જાય છે. તો એ લોકોને જોઈને ઘણું શીખવા મળે એવું છે. એક રીતે જોઈએ તો આપણે એમના આગળ ઘણા પાછા છીએ. હવે બીજી એક વાત, હવે તમે તો આટલા બધા મેડલ જીત્યા છો, આટલી બધી ટુર્નામેન્ટો જીત્યા છો, ગોલ્ડ મેડલો આટલા છે, સિલ્વર મેડલ આટલા છે, પણ હજુ પણ ધારો કે જે રીતનું કોચિંગ તમને અત્યારે આપવામાં આવે છે અથવા તો આટલા વર્ષોથી આપવામાં આવે છે, એમાં કોચિંગમાં ધારો કે ઇન્ટરનેશનલ કોચિંગ અથવા તો વધુ સારું કોચિંગ જો પૂરું પાડવામાં આવે તો બની શકે કે ખેલાડીની રમવાની શક્તિમાં કંઈક ફેર આવે, અથવા તો એની જે સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે અથવા તો એના જે રિફ્લેક્સિસ છે એમાં કોઈ ફેર પડે, અથવા તો એમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે ખરી? હા અશોકભાઈ, આમાં ઘણો ફરક પડી શકે એમ છે. મને તો જો કે બેઝિક મળ્યું, મતલબ શરૂઆત પપ્પા સાથે હતા, ભાઈ બહેન હતા, મતલબ મને સેક્ટર 21 જીમખાનામાં જ્યાં આગળ હું રમું છું એ જગ્યા પણ મને બહુ સારી મળી, તેમજ વ્યવસ્થિત ઓછા, મતલબ મને લેતા નથી, મને ફીસ નથી લેતા, પણ એ સગવડ મળી. ત્યારે સગવડ મળવી બી અઘરી હોય છે, ફ્રી ઓફ ચાર્જ મળી, માણસો બી એટલા સારા મળ્યા મને. અને શરૂઆતથી જ મને કોચ મળી ગયા, સુરેન્દ્ર પરીખ સર હતા, પહેલા સાવંત સર હતા, પછી સુરેન્દ્ર પરીખ સર મળ્યા, જે એક નેશનલ સિનિયર કોચ મળ્યા મને. એના પછી મને જેવી જોબ મળી એના પછી હસમુખભાઈ સાવલિયા મળ્યા, એ પણ ખૂબ સારા સિનિયર કોચ મળ્યા મને. તો એ મારો બહુ સારો પોઈન્ટ મળ્યા મને, કે મને મળ્યું ને જેને કારણે મારું ડેવલપ થયું. બધાને વસ્તુ નથી મળતી, અને ખાસ કરીને ડિસેબલ પર્સનને મળવું બહુ જ અઘરું છે. એને તો પહેલા તો ઘરથી જ બહાર નથી નીકળતું, અને ઘરમાં બી માનો કે નીકળવાનો પ્રયત્ન કરે તો ઘરના લોકો એટલા પોઝિટિવ નથી હોતા, એક બાજુ બેસાડી દે છે. એક વાત પૂછવાનું મન થાય છે, કારણ કે થોડા વર્ષો પહેલા એવું સાંભળ્યું હતું કે ભાઈ ડિસેબિલિટી જયારે ટીમ લઈ જવાની હતી ત્યારે બધા ઘણા પ્રોબ્લેમ્સ ઉભા થયા હતા વિઝાના અથવા તો. આ વખતે તમે જે રમીને આવ્યા, હમણાં જે ઇચોનમાં રમીને આવ્યા, વોટ વોઝ યોર એક્સપિરિયન્સ, કેવો રહ્યો આ અનુભવ કમ્પેર ટુ અધર યર્સ? આજી વખતે અમને ખૂબ જ સારી ફેસિલિટી મળી, મતલબ અહીંથી અમે દિલ્હી, મને લેટર ચૂકી થોડો મોડો મળવાને કારણે મારે એકદમ તાત્કાલિક ફ્લાઇટ પકડીને જવું પડ્યું ત્યાં દિલ્હી. પણ ત્યાં એક વખત દિલ્હી પહોંચ્યા પછી મને હોટલમાં રહેવાનું, ખાવાનું અને મેડિકલ ટ્રીટમેન્ટ ડૉક્ટરને બધું મળી રહેતું હતું. એક ખાલી એટલું હતું કે અમને પ્રેક્ટિસનો કોર્ટ નહોતો મળ્યો અમને ત્યાં આગળ, જે અમે બે દિવસ રોકાયા. જો અમને બે દિવસ સાથે બી અમે થોડી પ્રેક્ટિસ કરી હોત ને મિક્સ ડબલ્સની, તો કદાચ મારું એવું છે કે મિક્સમાં બી અમે કદાચ ગોલ્ડ મારી શક્યા હોત. તો એ થોડુંક અમારે થયું. બાકી રહેવા ખાવા પીવા ત્યાં આગળ જવાને જઈને અમે છેક પાછા દિલ્હી સુધી આવ્યા, તો ખૂબ સારું રહ્યું. દિલ્હીથી થોડું અમને પાછું તકલીફ એ પડ્યું કે અમે જે મારી સાથે બે છોકરીઓ હતી, સોનલ અને ભાવિની કરીને, વ્હીલચેરમાં છોકરી હતી ટેબલ ટેનિસ, એ પણ ઇન્ટરનેશનલ 6 વખત રમેલી છે, મેડલ પણ જીતેલી છે. એ છોકરીઓની સાથે જ્યારે હું આવી તો એમને 2 મહિનાનો પહેલા કોચિંગ કેમ્પ આપેલો, એટલે એમનો પોતાનો સામાન પ્લસ ઇન્ડિયા ગવર્મેન્ટે આપેલો સામાન, તો સામાન ખૂબ થઈ ગયેલો એમને. તો અમારે જે ત્યાંથી
પ્લેનમાં પાછું 20 કિલોનું જે લિમિટ આવી જાય છે એમાં ખૂબ તકલીફો પડી. કે પારુલજી એમ કહી શકાય કે તમારો આ વખતનો અનુભવ ખૂબ જ સારો રહ્યો અને ફેસિલિટીઝ વેરી ગુડ અને એ રીતે તમે સારી રીતે મેડલ્સ પણ જીત્યા. મિત્રો ખાસ એમ કહેવાનું મન થાય છે કે જે ફિઝિકલી ચેલેન્જ નથી હોતા એ લોકો જ્યારે પ્રેક્ટિસ કરે અને એ લોકો પ્રેક્ટિસ કરીને પણ અમુક વસ્તુ અચીવ નથી કરી શકતા. આ પારુલ પરમાર ફિઝિકલી ચેલેન્જ છે છતાં પણ ગુજરાતનું અને ભારતનું નામ વિશ્વ કક્ષાએ ઊંચું કરી શકાય છે. આપણે એમને એમ પૂછવાનું મન થાય છે કે આ રીતના આટલી લાંબી સફરમાં તમે જે તૈયારી કરો છો, તમે પ્રેક્ટિસ કરો છો, તો ફિઝિકલ ફિટનેસ તમે રાખો છો, હાઉ યુ આર મેનેજિંગ? કારણ કે એક વસ્તુ તો ચોક્કસ છે કે જો તમારે લાંબી રેસના ઘોડા બનવું હોય તો યુ હેવ ટુ બી વેરી એલર્ટ એઝ ફાર એઝ યુર ફૂડિંગ ઇઝ કન્સર્ન. તમારું ડાયટ ઉપર તમારે એ કરવું પડે. પરુલજી પ્લીઝ એક્સપ્લેન કરો, કારણ કે ઘણા બધા મિત્રો જે આ કાર્યક્રમો જોવે છે એમને જાણવાનું મન છે. ખરેખર એ વસ્તુ બહુ જ અગત્યની છે, ડાયટ અને ફિટનેસ. એના માટે થઈને આપણે ત્યાં ઘડી હજુ બી વધારે સારું મળવું જોઈએ. અમે ખાસ કરીને હું મારા માટે કહું છું કે જો હજુ બી અમારી પાસેથી વધારે રિઝલ્ટની આશા હોય તો અમને એવી ટાઈપનું જેવી રીતના એબલ્સને બહારથી કોચ મળે છે કે એ લોકોનું ડાયટ પર કઈ રીતનું લેવો એ બધું જ એમના ઉપર કરવામાં આવે છે. એવી રીતના ડિસેબલમાં પણ હોવું જોઈએ. એ લોકો બી ઘણા મેક્સિમમ 33 જેટલા જે વખતે તમે જુઓ મેડલ લાયેલા છે, તો હજુ જો એ લોકોનું આવું પ્રોપર જેવી રીતના એબલ્સમાં આખું એમનું ગણતરી કરીને એમને આપવામાં આવે છે, પ્લસ કોચિંગ એ રીતનું આપવામાં આવે છે, એકદમ પ્રોપર જે એને આપવામાં આવશે, તો હું માનું છું કે હજુ પણ સારું એ લોકો રિઝલ્ટ આપી શકે. એવા હું મારા માટે પણ કહું છું કે મને કદાચ હું તો હજુ એકાદ વર્ષ કદાચ એ કરું, પણ મારા પછીના માણસો જે પ્લેયર્સ છે એ લોકોને પણ કદાચ એનો બેનિફિટ થાય, તો આ વસ્તુ શરૂ થાય તો ખૂબ જ સારું કે એ લોકોને સારા પ્રોપર બહારના બી કોચ એ લોકો તરફ ધ્યાન દેવામાં આવે. એટલે કંઈક ને કંઈક એમ કહી શકાય કે જે એબલ પ્લેયર્સ રમે છે એમને જે સવલતો આપવામાં આવે છે, એમને જે સુવિધાઓ આપવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક એ પ્રમાણેની સુવિધાઓ જો ફિઝિકલી ચેલેન્જ ખેલાડીઓને પણ આપવામાં આવે તો વધુ સારા રિઝલ્ટની અપેક્ષા છે, એવું પારુલજીનું કહેવું છે. પારુલજી ખાસ કરીને વાત કરીએ ગુજરાતના ખેલાડીઓની, ગુજરાતમાં આજકાલ રમતગમત ક્ષેત્રે ઘણી ક્રાંતિ આવી છે, ઘણા બધા સારા ખેલાડીઓ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે પોતાનું નામ એ કરી રહ્યા છે. મને એમ કહો કે ગુજરાતનો કોઈ પણ ખેલાડી નેશનલ અથવા ઇન્ટરનેશનલ રમત રમીને કોઈ પણ રમતને કારકિર્દી તરીકે સ્વીકારવા માંગતો હોય તો હવે શક્ય છે? કારણ કે પહેલા તો ફક્ત ટેનિસ પૂરતું જ મર્યાદિત હતું, હવે જેમ હમણાં થોડા દિવસ પહેલા અમે જેવલિન થ્રોની વાત કરી, આજે આપ આવે છો, આપને પૂછવાનું મન થાય છે, શું એ શક્ય છે કે કારકિર્દી તરીકે કોઈ પણ રમતને રમી શકે? નોટ ડિસેબલ્ડ અથવા તેની વાત નથી, ઓવરઓલ આઈ એમ ટોકિંગ અબાઉટ કે જે રીતની પરિસ્થિતિઓ અત્યારે છે, જે રીતની ફેસિલિટીઝ મળે છે, જે રીતની સરકાર પણ રસ લઈ રહી છે, ઇઝ ઇટ એડેક્વેટ? બેડમિન્ટન એક રીતે કહીએ તો ખૂબ જ એમાં આગળ આવવું બહુ અઘરું છે, કારણ કે એક સામાન્ય વ્યક્તિમાંથી પછી બધી ફેસિલિટી તો પછી મળે છે જ્યારે એ નેશનલ પર પહોંચે છે, પણ ત્યાં સુધીની જે સફર છે એ એક સામાન્ય વ્યક્તિ માટે બહુ અઘરી છે. એના માટે સમાજનો સપોર્ટ બહુ જરૂરી છે. મને મારા પિતાજીનું બેકિંગ મળ્યું, એ સાથેના અમારા જીમખાનાનો સપોર્ટ મળ્યો, કોચનો શરૂઆતનો સપોર્ટ મળ્યો, એ બધો ફરકથી ઘણું મને ઘણું એ રીતનું મળ્યું જે મારા સાથે બીજા મિત્રો છે એ લોકોને એટલું નથી મળ્યું. બેડમિન્ટનમાં જો આગળ આવવું હોય તો એક સામાન્ય માણસ તરીકે એને આગળ આવવું બહુ અઘરું છે, અને એના પછી ટકી રહેવું બી ખૂબ જ અઘરું છે, કારણ કે એક ફાસ્ટ ગેમ છે બેડમિન્ટન. એટલે એનું અમુક લાઈફ પણ એ રીતની હોય છે કે અમુક સમય સુધી એ ગ્રાઉન્ડ ઉપર હોય, પછી તમને ઓછા જોવા મળે. એટલે ક્યાંક ને ક્યાંક જો શરૂઆતના તબક્કે તમે સારું બેડમિન્ટન અથવા તો ટેબલ ટેનિસ અથવા તો કોઈ પણ ગેમ રમતા હોય તો તમારે તમારી જાતને પ્રસ્થાપિત કરવી પડે, અને ત્યાર પછી તમને સરકાર અને બાકીની સંસ્થાઓ અથવા તો સ્પોન્સર્સ તમને મદદ કરે. ખાસ કરીને અત્યારે જો આપણે વાત કરીએ સ્પોન્સર્સ અને જે છે, અત્યારે ગુજરાત સરકાર તરફથી પણ ઘણા બધા એવોર્ડ્સ આપવામાં આવે છે, ઘણા બધા ખેલાડીઓને બહાર રમવા માટે એ બધી ફેસિલિટીઝ પણ આપવામાં આવે, પણ એના માટે ક્યાંક ને ક્યાંક તમારે તો એ સ્ટેજ ઉપર એ સ્ટાન્ડર્ડ પર આવવું પડશે કે જ્યાંથી કરીને તમે સારું રમી શકો. એક બીજી એક વાત, તમે રાષ્ટ્રપતિજી પાસેથી એવોર્ડ મેળવ્યો એ ગૌરવની વાત છે, એનો અનુભવ કહો. કારણ કે એક ઘણી વસ્તુ એવી છે કે આપણે ટીવી ઉપર જયારે જોતા હોય તો આપણને લાગે નહીં કે કેવી ભાવના કેવી અંદર એ થતી હશે આપણામાં કે જે આપણે એ કરીએ. તમે થોડો એક અનુભવ કહો.
મારું તો સપનું હતું અર્જુન એવોર્ડ મેળવવાનું, પણ હું કહું કે સાચા અર્થમાં અર્જુન એવોર્ડ મારા પિતાજીને મળ્યો છે એવું હું કહીશ. કારણ કે એમની એટલી ધગસ, એટલી લગન, અને એક બી ટુર્નામેન્ટે મને છોડવા નહોતા દેતા. જ્યારે હું કહેતી કે પપ્પા આમાં ખર્ચ આપણો લાગે છે, આટલો બધો ખર્ચ, લાખ લાખ રૂપિયા ખર્ચ કરવો યોગ્ય નથી એમ, અને પાછળથી રિઝલ્ટ મળ્યા પછી શું, તો પણ કશું નથી, ફર્સ્ટ ગોલ્ડ લઈ આવ, પછી શું, એના પછી બી કશું મળતું નથી, ખાલી તમે આટલા પૈસા ખર્ચ કરો છો, પેન્શન હવે શરૂ થઈ ગયું, રિટાયર થવા, તમે ખોટો આટલો બધો ખર્ચ મારી પાછળ કરો છો, કશું એનું વળતર નહીં થાય. તો પપ્પા કહેતા મારે તને અર્જુન એવોર્ડ મળવો જ જોઈએ. તો સતત એના માટે પ્રયત્ન કરતા, સાત સાત વખત ફર્સ્ટ આવી, પણ તેમ છતાં એટલું કંઈ મારી પાસે સ્ટેટ એવોર્ડ પણ નહોતો એ વખતે. અને સપનું એ હતું કે અર્જુન એવોર્ડ લેવો છે, એના માટે સ્ટેટ એવોર્ડ પહેલા લેવો જરૂરી હતો. કારણ કે પહેલો ક્વેશ્ચન એ થતો કે સ્ટેટ એવોર્ડ છે તમારી પાસે તો તમે નેશનલ એવોર્ડ લઈ શકો, એ હતો નહીં ને બન્યો પણ નહોતો, એટલે મળતો નહોતો મને. એ લોકો પણ વિચારતા હતા કે થાય તો અમે એને આપીએ સ્ટેટ એવોર્ડ, પણ અલ્ટિમેટલી સપનું પૂરું થયું. એમાં મારે 3 વર્ષ સતત મેં ટ્રાય કર્યો, છેલ્લે હું નિરાશ થઈ ગઈ. ફાઇલ મારી સામેની બિલ્ડિંગમાં જ હતું, પોસ્ટ ડિપાર્ટમેન્ટ 10માં હતું, અને 13માં જ મારે જઈને જૂના સચિવાલયમાં સબમિટ કરવાની હતી ફાઇલ, પણ હું રોજ લઈ આવતી પણ એ આપી નહોતી શકતી, એટલી મારામાં તાકાત નહોતી. મારા પપ્પાને એટલા બધા બીમાર હતા, એમણે ફાઇલ તૈયાર કરી મારી અને મને કીધું આ સબમિટ કર, પણ હું નહોતી કરીશ. લાસ્ટ દિવસ આવી ગયો, હું ના કરી શકી. છેલ્લે ભાઈ એટલો બધો ગુસ્સે થઈ ગયો કે આ જતી નથી, તમે કંઈક કરો. પપ્પા પપ્પા ખુદ આયા, મારી પાછળ બેસી ગયા, કલાક મારી સાથે ઓફિસમાં બેઠા, અને પછી એ જે મંજિલ ચડ્યા છે એમને શ્વાસ ચડી ગયેલો, અને સબમિટ કરી તો એમને કરી, અને મેં તો આશા જ છોડી દીધી હતી, પણ એમની મહેનત રંગ લાવી, એમની મહેનત રંગ લાવી, સાથે સાથે ગુજરાતને પણ ગૌરવ થયું. અને એ પ્રમાણે બીજો પણ એક એવોર્ડ તમને મળ્યો તો ડોક્ટર કલામ સાહેબના હાથે, એના વિશે થોડી વાત કરો. એ રોલ મોડલ એવોર્ડ, એમાં એનું એવું હતું કે જાહેરાતમાં આવ્યું રોલ મોડલ એવોર્ડનું, ભાઈ એમને ન્યૂઝમાં વાંચ્યું, તો મેં એમને કીધું કે આની અંદર જે શરતો લખી છે તો તું ફૂલફિલ કરે છે, તું આમાં ભરે તો કેવું. ત્યારે અમારી સાથે રમતા એક આરજી દવે સર હતા, જે બેડમિન્ટનના સારા પ્લેયર હતા, સિનિયર પ્લેયર હતા, એમને કીધું કે તમે મતલબ ફાઇલ મોકલી આપો, હું તાત્કાલિક એને પુટઅપ કરી દઉં છું. તો મારા ભાઈએ તાત્કાલિક એને બનાવી અને સીડીઓમાં, પપ્પા સીડીઓમાં હતા તો એ લોકો પણ બહુ પોઝિટિવ હતા, મને તરત જ બધી સાઇન કોપી સાઇન કરતી હતી, અને અમે સબમિટ કરી. અને હું તો ગઈ હતી મલેશિયા રમવા માટે, જ્યારે આ ડિક્લેર થયું મને ખબર નહીં કે મળશે જ મને, મેં તો નીકળી ગઈ હતી કે સ્ટેટ નહોતો મળ્યો એટલે એની આશા જ નથી કે મને મળશે, પણ અમે એક પુટઅપ કરી દીધું કે બસ કરીએ એમ કરીને. તો ડિક્લેર થયું ત્યારે મલેશિયાથી, ત્યારે સ્પેશિયલ મને ફોન કરીને ત્યાંથી ભારત બોલાવવામાં આવી, ત્યારે મારો સિલ્વર મેડલ હતો ત્યાં, તો મારો મેડલ મારા ટી રમેશ કરીને જનરલ સેક્રેટરી અમારી સાથે હતા, એમણે રિસીવ કર્યો અને મને ઇન્ડિયા મોકલી દેવામાં આવી, અને મેં ફર્સ્ટ નેશનલ એવોર્ડ, અને એ પણ અબ્દુલ કલામજી નાથે, જેને હું ખરેખર એક રોલ મોડલ માનું છું, એવા વ્યક્તિના હાથે મને મળ્યો, એનો મને ખૂબ જ ગૌરવ છે. બીજી એક ખાસ વાત પૂછવાનું મન થાય છે, આ તો આટલી બધી તમે વાત કરી, કયા કયા દેશો તમે વિઝિટ કર્યા છે? કારણ કે દરેકે દરેક વ્યક્તિને એમ હોય કે ભાઈ હું નેશનલ લેવલ રમું, પછી ઇન્ટરનેશનલ રમવા જઉં, અલગ અલગ દેશોમાં ફરું, વર્લ્ડ ટૂર મારવાની વાત નથી, પણ જ્યારે દેશનું પ્રતિનિધિત્વ કરવાનું હોય, એની ટી શર્ટ અથવા તો એનું જે જેકેટ પહેરીને ત્યાં જવાનું હોય, એ ગૌરવવાળી જગ્યાઓ છે. તમે કયા કયા દેશોમાં જઈ આવ્યા છો? હું પહેલી ઇઝરાયલ ગઈ હતી, ઇઝરાયલમાં બે વખત ઇઝરાયલ હું રમી છું, મલેશિયા બે વખત રમી છું, ચાઇના તાઇપે, જર્મની, થાઇલેન્ડ, અને એની અંદર ખાસ તો જયારે એ વસ્તુમાં જવા કરતા બી હું એ માનું છું કે જયારે જીતીએ છીએ અને ગોલ્ડ મેડલ લઈને જયારે આપણું રાષ્ટ્રગાન વાગે છે ને, ત્યારે જે અનુભવ થાય છે ને, એક અલગ જ હોય છે, જે ખુશી બી હોય છે, નાકમાંથી આંસુ પણ આવતા હોય છે. અમે તો ટીવી પર જોઈને અમે ગદગદિત થઈ જતા હોય છે જયારે આ રીતના એ થતું છે. તો મિત્રો, આ હતા પારુલ પરમાર, કે જેને ના કેવળ ગુજરાતને પણ ભારતને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે, અને ફિઝિકલી ચેલેન્જ હોવા છતાં પણ જો આટલા મેડલ્સ એ લાવી શકતા હોય તો આપણે
કંઈક ને કંઈક પ્રયત્ન કરીએ અને આપણે પણ મેડલ જીતીએ. ફરી એકવાર આવી જ વ્યક્તિ સાથે અમે આપની સેવામાં ફરી આવીશું. ત્યાં સુધી નમસ્કાર.